જય સ્વામિનારાયણ કેમ છો મજામાં ચલો તો આજે આપણે પ્રકરણ પાંચ આનુવંશિકતા અને ભિન્નતા એનું નીટ આગળ વધારીએ તો આજનો જે ટોપિક છે એમાં છે ઘાતક જનીન બરાબર ધ્યાનથી જોતા જજો જનીન જ્યારે સમયુગ્મી અવસ્થામાં હોય કે જે વ્યક્તિનું મૃત્યુ પ્રેરે છે સમયુગ્મી અવસ્થા એટલે બંને કારકો બંને વૈકલ્પિક કારકો પ્રભાવી અવસ્થામાં કહેવાય કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી એવી રીતે એમ તેને તરીકે ઓળખાય પ્રભાવી પ્રચંડ બંને પ્રકારનું હોઈ શકે છે એમ મુખ્યત્વે ઘાતક જનીન લક્ષણ માટે તો પ્રછન્ન જ હોય ઘાતક જનીન જે ઘાતક લક્ષણ છે જેનાથી મૃત્યુ થાય છે એના માટે પ્રચંડ છે ભાગ્યે જેવું થતું હોય એમ કોને શોધ્યું તો આ જનીન નામના વૈજ્ઞાનિકે ઉંદરની ત્વચામાંથી શોધવામાં આવ્યું તો એમસીક્યુ આ દોરવાનું નહીં કે શંકરનો જેમ ચાર્ટ બનાવ્યો હતો આપણે એ રીતે ચાર્ટ બનાવવા નાખીએ પણ ખાલી એમ કે ભી ઘાતક જનીન કોને શોધ્યું હતું કે એલ ક્યુનેટ દ્વારા શરીરની અંદર શોધવામાં આવ્યું હતું કે ઉંદરની ત્વચામાંથી શોધવામાં આવ્યું હતું શરીરનો પીળો રંગ કેપિટલ વાય આપણે વાત કરીએ ઉદાહરણ લઈએ

કોની વાત કરે છે તો કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ વાય સ્મોલ વાય હવે એમની વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવશે એમની વચ્ચે જ્યારે સંકરણ કરાવી આપણે તો જન્યુની અંદર આમાંથી વાત કરીએ તો કેપિટલ વાય એક અહીંયા અને કેપિટલ સ્મોલ વાય અહીંયા એટલે કે આ નળ છે અને આ માદા છે બરાબર અહીંયા માદા અને અહીંયા કોણ આવશે નળ હવે આ જનિન જે છે આ જનીન આ જન્યુ આ જન્યુ સાથે શું કરશે ફલનની ક્રિયા કરે એટલે કેપિટલ વાય કેપિટલ વાય એટલે પીડા રંગના બન્યા તો હમણાં તો કીધું આપણે કે જો જોગ્મી અવસ્થામાં હોય આવા ઘાતક જન્યુનો તો મૃત્યુ થાય તો એ ઉંદરનું મૃત્યુ થઈ જાય છે પછી આ કેપિટલ વાય અને ફરીથી પછી આ સ્મોલ વાય લેવાનો તો પીડા રંગના ઉદર ઉંદર બનશે કારણ કે કેપિટલ વાય પ્રભાવિત છે બરાબર પછી આપણે આની વાત કરીએ આ જન્યુ અને આ જન્યુની વાત કરીએ આપણે તો પણ પીડા રંગના બનશે કેપિટલ વાય એટલા માટે પછી આ સ્મોલ વાય અને આ સ્મોલ વાય એટલે બધા મી રંગના ઉંદર બનશે કારણ કે કેપિટલ વાય ન બરાબર તો અહીંયા કેપિટલ y કેવું બનશે ઘાતક બનશે તો તમે જોયું કે શરીરના પીળા રંગનું જનીન ઘાતક છે તેથી સમયુગ્મી પીળા ઉંદર ક્યારેય સંતતિમાં પ્રાપ્ત થતા નથી કારણ કે એ તો મૃત્યુ પામે આવે એટલે ક્યાંથી સંતતિમાં હાજર હોય એટલે ભ્રૂણીય અવસ્થામાં જ મરી ગયેલા હશે માટે જ્યારે પીડા ઉંદરો જે મળતા હશે આપણે એની અંદર વિષમ વિદમીજન હશે કેપિટલ વાય સ્મોલ વાયનું બંધારણ જોવા મળતું હશે જો અહીં લખેલું છે એવું બરાબર નું સંકરણ જોવા મળશે એક મિનિટ બરાબર અને તેમની વચ્ચે સંકરણ કરવામાં આવે ત્યારે શરીરના પીડાને બદામી રંગ માટેની વહેચણી કેવી થઈ બે જેમ એક કીધું આપણે બે જેમ એક કઈ રીતે કીધા આપણને કારણ કે આ પીડા ઉંદર મળ્યા આ પીડા ઉંદર મળ્યા એટલે કે પીળા ઉંદર મળ્યા બે અને એક કેવો મળ્યો બદામી એટલે બે જેમ એક થઈ ગયા આ તો મૃત્યુ પામે તો એટલે તો ગણતરી કરવાની જ ના હોય નહીં તો ત્રણ જેમ એક બોલત જે જીવતો હોત તો ત્રણ પીડા અને એક બદામી તો ઘાતક જનીન માટેનું જે પ્રમાણ હોય કેટલું આવતું હશે યાદ રાખજો તો બે જેમ એક આ પ્રમાણ ઓલવેઝ સરખું જ હોય બધી જગ્યાએ બરાબર બધામાં સરખું જોવા મળતું હશે કેપિટલ વાય કેપિટલ વાય ભૂણિયા તબક્કામાં મૃત્યુ પામતા રૂપાંતરિત પ્રમાણ કેવું થાય બે જેમ એક અને જો જીવતા હોત તો ત્રણ જેમ એક બનાત પણ એ તો બે જેમ એક જ મળ્યું ને આપણને બીજું એક ઉદાહરણ આપી છે સ્નેપ ડ્રેગનનું એન એન્ટીરીનમ મેજસ નામનું જે વનસ્પતિ છે એની અંદર આ છોડમાં ઘાતક જનીન પ્રથમ વાર ઈ બોર તો બની ગઈ વાર્તા વનસ્પતિની વાત કરીએ તો ઈ બોર દ્વારા શોધવામાં આવ્યું હતું તેમાં સંયુગમી સોનેરી પર્ણ ક્યારેય મળતા નથી ચલો આપણે એનો ચાર્ટ બનાવવાનું જોઈએ તો બનાવી શકીએ છીએ બરાબર તો એના માટે સ્નેપડ્રેગનની અંદર બે પ્રકારના જનીન છે એક તો કેપિટલ જી વાળું છે બરાબર અને બીજું છે સ્મોલ જી કેપિટલ જી આવશે ને તો સોનેરી પર્ણ મળશે સોનેરી પર્ણ બને પાન ક્યાં બનશે સોનેરી અને આ જીઆ હશે તો પાન ક્યાં બનતા હશે લીલા લીલા યાદ રાખજો આ યાદ રહ્યું હવે આપણે તમને હમણાં જ કીધું કે ઘાતક જનીન છે કેપિટલ જી બરાબર એટલે કોઈ વનસ્પતિની અંદર કેપિટલજી કેપિટલજી તો કદી કોઈ નામ આવવાના જ નહીં કેમ કે એ ઘાતક હોવાથી એ છોટો વિકાસ જ નહીં થાય બરાબર તો આપણે શું કરવું પડશે પીપીઢી તરીકે આપણે કોને લેવા પડતા હશે તો કેપિટલ જી પી પીઢી તરીકે કેપિટલ જી સ્મોલ જી કેપિટલ જી સ્મોલ જી હવે આમની વચ્ચે આપણે સંકરણ કરાવીએ તો નર માદા લેવા પડે રાઇટ તો આપણે પેલાની જેમ જ આવી રીતે પ્યુનેટ ચોરસ બનાવીએ તો અહીંયા કેપિટલ જી આવશે અહીંયા સ્મોલ જી આવશે અહીંયા કેપિટલ જી આવશે અહીંયા સ્મોલ જી આવશે આ કોણ છે માદા તો અહીંયા કોણ આવતું હશે નર બરાબર વાણો ચાટ બનાવો તો બંને આ આ લે અને સાથે આ લઈએ આપણે તો કેપિટલ જી કેપિટલ જી થવાના નહીં હવે આવું તો કદી બનવાનું જ નહીં હમણાં જ ના પાડી આપણે ઘાતક જનીન છે માટે સમયુગમી સોનેરી પર્ણ ક્યારે મળવાના જ નથી હવે કેપિટલ જી અને સ્મોલ જી બનવાનું છે અહીંયા પાછું બરાબર સોનેરી બનવાના છે કેપિટલ જી અને સ્મોલ જી અહીંયા પણ સોનેરી બનવાના છે બંને સ્મોલ જી આવશે ત્યારે પાન કેવા બનતા હશે લીલા બનતા હશે તો રેશિયો કેવો આવ્યો બે જેમ એક બે સોનેરી અને એક લીલાપર્ણવાળું આ તો ગણવાનું જ નહીં ને આપણે કેમ કે એ તો દેખાતું જ નહીં એ તો ક્યારેય મળવાના જ નહીં ઘાતક જનીન છે એટલા માટે માટે મેં તમને શું કીધું ઘાતક જનીનનો રેશિયો ઓલવેઝ કેટલો આવવાનો છે બે જેમ એક મગજમાં ઘુસાડી દેજો ઘુસાડી દીધું સાબાશ હવે સિકલ સેલ એનિમિયાની પણ એક માહિતી અહીંયા આપી છે કે મનુષ્યમાં સિકલ સેલ એનિમિયાનું જનીન એચબીએસ છે એ ઘાતક જનીનું ઉદાહરણ છે મતલબ શું કહેવા માંગે છે કે એચબીએસ જો ઘાતક જનીન હોય તો આપણી પાસે જે વાહક જનીનો વાળા હોય તો વાહકની અંદર બંધારણ કેવું આવતું હશે તો એચબી એ એચબીએસ આવું બનતું હશે આ વાહક જનીનો માટેનું બનતું હશે હવે અહીંયા એમ એ જ પ્રમાણે એચ બી એ અને એચ બી એસ હવે આપણે આમની વચ્ચે સંકરણ કરાવડાવીએ બરાબર સંકરણ કરાવડાઈએ તો શું થાય તો અહીંયા નળ તરીકે એચ બી એસ લઈએ અને એચ બી એ લઈએ બરાબર હા તમે ચાલે ચલો એક કામ કરો કાઢી કાઢ નાખો અહીંયા આપણે એચ બી એ નળ વાહક અને એચ બી એસ આ બે પ્રકારના શુક્રકોષો બને માદાની અંદર પણ એચ બી એ અને એચ બી એસ આવા બે પ્રકારના શું બનવાના છે અંડકોષો બનવાના છે બરાબર હવે આપણે એમની વચ્ચે સંકરણ કરાવડાવીએ તો આ અંડકોષનું આ શુક્રકોષથી ફલન થાય તો શું બન્યું એચ બી એચ બી એ આવું બનશે એટલે આ હાજર હોય આ નોર્મલ છે મારા તમારા જેવો થયો સિકલશીલ એનિમિયા નહીં થયો આ લોકોને હવે આપણે વાત કરીએ કે આ અંડકોષના આ શુક્રકોષ આવ્યો તો એચ બી એચ બી એસ આવું બનશે આવું બનશે તો એ વાહક બને એ રોગનો ભોગ નહીં બને એ વાહક બનવાનું છે હવે આપણે આ અંડકોષ લઈએ કદાચ આયરો અંડકોષ આવ્યો અને આયરો શુક્રકોષ આવ્યો તો પણ શું થતું હશે એચબીએ એચ બી એસ જ બનવાનું છે અને જ્યારે આપણે આ એચ બી એસ એચ બી એસ આ બે લઈએ આપણે તો એચ બી એસ એચ બી એસ આવ્યું હવે આ એચ બી એસ કેવું છે ઘાતક જનીન છે માટે આવો ભ્રૂણી અવસ્થામાં શું થશે મૃત્યુ પામશે જે બાળક હશે એ ભૃણીય અવસ્થામાં મૃત્યુ પામશે તો એ પ્રમાણ કેવું આવ્યું એચ બી એને એચબીએસ એચ બી એસ આ એક ના આ એક બે આયા ના નોર્મલ એક એટલે બે જેમ એક થયું કે એ પાછું રોગ ના થયો રોગ ના થયો પણ એ રોગના વાહકવાળા બે મળ્યા આપણને જોવા અને એક સામાન્ય વ્યક્તિ બે મળ્યો સમજી ગયા ને તો આ રીતે ચાટ બનાવ્યો ખાલી આપણે એમ સિકલ સિકલિયાનો બરાબર તો આ બધા કેવા હતા વૈકલ્પિક કારકો માટેના હતા બરાબર એક ઉદાહરણ તરીકે લીધા આપણે એમ આ ઉદાહરણ ના લીધેલા હતા તમે આગળ જોઈ લેજો વૈકલ્પિક આંતરક્રિયાઓ બધી ભણ્યા આપણે વૈકલ્પિક આંતરક્રિયાઓની અંદર કોણ કોણ ભણ્યા આપણે એમ તો અપૂર્ણ પ્રભુતા ભણ્યા હતા સહપ્રભાવીતા ભણ્યા હતા યાદ કરો બધાના અંદર આગળ આપેલા છે વિડીયો પછી બહુ વૈકલ્પિક કારકોનો વારસો રુધિર જૂથ ભણ્યા હતા આપણે ઘાતક જનીન અત્યારે ભણ્યા આપણે બરાબર આ સિહ ચોપડીમાં પીલ્યો જનીનો આપેલા છે એ પણ આની અંદર આવતા હશે પિલિયોટ્રોપિક જનીન મતલબ શું થાય કે જનીન કે જે એક કરતાં વધારે લક્ષણોનું નિયંત્રણ કરતું હોય તેને અને જનીન કહેવાય અને એ જનીન બહુવૈકલ્પિક સ્વરૂપમાં જોવા મળતું હશે બહુ વૈકલ્પિક સ્વરૂપની અસર બતાવતા હશે ચોપડીમાં આપેલી છે આપણને એના વિશેની માહિતી બરાબર તો જોઈ લેજો એકવાર ઓકે ચલો નેક્સ્ટ લઈએ આપણે હવે નવો બીજો વિકલ્પ કે બિનકારક ઇન્ટરકરેક્શન બિન કારક ઇન્ટ્રેકશન અથવા તો ઇન્સ્ટ્રોજેનિક ઇન્ટરેક્શન એ દેખાય છે તમને જો આની વાત કરી રહ્યો છું બરાબર જ્યારે વિષમ જાત જનીન વચ્ચે ઇન્ટરેક્શન થતું હોય એટલે કે જોડાણ થતું હોય તો તેને બિનકારક જનીન ઇન્ટરેક્શન કહે છે તે બીજા બિન કારક જનીન બદલે છે કાં તો એને રૂપાંતર નાખે એટલે બદલી જ નાખશે એમ બરાબર તો એને કહેવાશે બિનકારક ઇન્ટરેક્શન બે કારકો વચ્ચે કોઈ લેવા દેવા જ નહીં છતાં પણ એમ એક કારક બીજા કારક ને શું કરે બદલી કાઢે એની અસર વ્યક્ત નહી થવા દેતા હોય જોઈશું ઉદાહરણ તો વધારે કહેવું પડશે જેમ કે આપણે વાત કરીએ પ્રભાવી એપિસ્ટેટીસ એટલે કે અવરોધક જનીન અંદર ઉદાહરણ આવ્યું છે પ્રભાવી એપિસ્ટેટિસ એપિસ્ટેટિસનો મતલબ શું થાય તમે એ લખેલું જો જ્યારે એક જનીન જ્યારે કોઈ એક જનીન બીજા જનીનની ને અટકાવે યાદ રાખો જ્યારે કોઈ એક જનીન કોઈ બીજા જનીનની અભિવ્યક્તિને અટકાવે મતલબ કે એક જનીન જે રંગનું હશે અને બીજું જનીન આકારનું હોય તો રંગનું જનીન આકારના જનીનને શું કરશે વ્યક્ત જ નહીં થવા દે અટકાઈ દેશે ખાલી રંગનું જનીન જ દેખાશે આકારનું જનીન છે પ્રભાવિત છે છતાં પણ એ આવતું જ નથી કેમ કેમ કે પેલું જનીન બહુ પ્રભાવિત છે બહુ જોરદાર છે માટે એવા જનીને શું કહેવાશે એપિસ્ટેટિક જનીન તરીકે ઓળખાય અને આ પ્રક્રિયાને એપિસ્ટેટિસ તરીકે ઓળખાશે બરાબર જનીન કે જે બીજા બિનકારક જનીનની અભિવ્યક્તિ અટકાવે છે તેને એપિસ્ટેટિક જનીન તરીકે ઓળખાય આઈ કહેવાય કેપિટલ આઈ તરીકે ઓળખાય અને જેની ઉપર એ અભિવ્યક્તિની અસર થાય એને હાઈપોસ્ટેટિક જનીન તરીકે ઓળખાય બરાબર ચલો વધારે ઉદાહરણ લઈશું એટલે વધારે ખબર પડતી જશે તમને આ તો મારા વિશે કોઈ કોઈ લખેલું હતું સરસ મજાનું એ મેં તમને બતાવ્યું છે બરાબર તો આપણે વાત કરીએ અહીંયા ચલો એપિસ્ટેટિક્સનું ઉદાહરણ લઈએ કૂતરામાં વાડનો રંગ લઈએ છીએ ધ્યાનથી જોજો મજા આવે એવું છે બધા ઉદાહરણો બધા એપિસ્ટેટિક જનીન એટલે શું થાય હમણાં શું બોલ્યો કે એક વિષમ જતે જનીન જ્યારે કોઈ બીજા જનીન જે હશે એની અભિવ્યક્તિને અટકાવે એટલે કે હું તમને ઉદાહરણ આપું અહીંયા કે કેપિટલ બી તમે જોઈ શકો છો ને એ સ્પેશિયલ્સના માટે છે કાળા રંગ માટે જવાબદાર છે બ્લેક કલરના વાળ આવશે એના માટે જવાબદાર છે સ્મોલ બી જે આવેલો છે એનાથી વિરુદ્ધ છે એ બદામી રંગના વાળ માટે જવાબદાર છે અને પ્રચન્ન કારક છે એવું ચોખ્ખું લખ્યું છે અને આ પણ પાછું લખેલું છે કે પ્રભાવી કારક છે એટલે કે કેપિટલ બી હશે ત્યાં સુધી વાળ કેવા બનવાના બ્લેક કેપિટલ બી ના હોય તો જ વાળ કેવા બનવાના છે બદામી બરાબર અને એક ત્રીજું જનીન આવે છે આઈ કે જે એપિસ્ટેટિક જનીન છે બરાબર હવે અહીંયા કઈ રીતે થાય છે ધ્યાનથી જોડ જો બદામી રંગ માટેનો જનીન પ્રકાર બીબીઆઈ હોય સિમ્પલ વસ્તુ છે બંને સ્મોલ બી અને સ્મોલ આઈ આ બંને જનીન જે હશે બદામી રંગ માટેના છે અને જો કેપિટલ બી કેપિટલ બી અને કેપિટલ આઈ કેપિટલ આવેલો હશે તો એ બ્લેક રંગ માટે જવાબદાર થવું જોઈએ ને બ્લેક રંગની થતો તો સફેદ રંગ થાય છે નવે લાગે છે ને કે તમને ચોખ્ખું લાગ્યું છે કે કેપિટલ બી શના માટે જવાબદાર છે પ્રભાવી છે અને કાળા રંગ માટે જવાબદાર છે તો સિમ્પલ વસ્તુ છે ને આમાં કેપિટલ બી દેખાય તમને જો દેખાય છે ને તો પછી ત્યાં સફેદ કેમ લખ્યું ત્યાં કાળું લખવું જોઈએ કે કેપિટલ બી તો બ્લેક માટે જ પણ બાજુમાં તમે ધ્યાનથી જુઓ સ્મોલ આઈ સ્મોલ આઈ આવેલું છે કે જેને કોઈ લાગે ઓળખતું નહીં આ જનીન સાથે એ અંદર ઘૂસી ગયું છે એ એપિસ્ટેટિક જનીન કહેવાય એ કેપિટલ બીને શું જે પ્રભાવી છે છતાં પણ અટકાવે છે અને આગળ જવાબ નહીં દેતું માટે બ્લેક કલરનો રંગ આવતો નથી બ્લેક કલરનો રંગ દેખાય નહીં માટે સફેદ દેખાય છે બરાબર આ તો બધા જ રહેવાનું છે ને કેમ કે આમાં આઈ ક્યાં છે કેપિટલ આઈ હોય તો જ પ્રોબ્લેમ ઊભો થવાનો એ તો સ્મોલ આઈ છે અને એ તો પ્રચંડ છે બરાબર ને દરેક બે ભાગ હોય ને પ્રભાવી બી પ્રભાવી સ્મોલ કેપિટલ આઈ એપિસ્ટિક જનીન છે પણ કેવું છે પ્રછન છે બરાબર ચલો આપણે એના વિશે એક ચાર્ટ બનાવેલો છે અહીંયા ચાર્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ કે પી પીઢી તરીકે આપણે લીધા સફેદ અને બદાવી બરાબર એમની વચ્ચે આપણે સંકલન કરાવીએ તો સફેદ જ બનવાના બધા કેમ કેમ કે આમાંથી કેપિટલ બી અને કેપિટલ આઈ આવવાનો આમાંથી સ્મોલ બી અને સ્મોલ આવવાનો પણ કેપિટલ આઈ ગયો ને કેપિટલ આઈ આવશે ત્યાં સુધી સફેદ રંગ જ બનશે કેપિટલ આઈ નહીં હોય ને તો બ્લેક કાં તો બદામી બનશે હું શું બોલ્યો બરાબર સાંભળ્યું કેપિટલ આઈ હશે ત્યાં સુધી સફેદ જ બનશે જે કૂતરું હશે એ કૂતરાના વાળનો રંગ સફેદ જ બનશે કેપિટલ આઈ હશે તો બરાબર જ્યારે કેપિટલ આઈ નહીં હોય તો જ પેલા બે જનીનો વ્યક્ત થતા હશે હું જે કહું છું બરાબર સાંભળો તો મજા આવશે ઓકે હવે આપણે અંદર ચાર પ્રકારના જન્યુનું નિર્માણ થાય છે એક છે બંને કેપિટલ એક એટલે કે બંને પ્રભાવી પ્રભાવી એક એક પ્રછન એવાને એવા અહીં લખેલા છે જુઓ જન્યુઓ બરાબર હવે આની અંદર તમે ધ્યાનથી જોયા જેટલી પણ જગ્યાએ સફેદ હશે ને આ બધા સફેદ છે જોઈ લો બધામાં કેપિટલ આ આવેલો છે જ્યાં પણ તમને દેખાય હવે તમે ધ્યાનથી જોયો કે અહીંયા બ્લેક આપેલો છે જુઓ તો ત્યાં કેપિટલ આય નથી કેપિટલ આઈ નથી માટે કેપિટલ બી કેવો થાય છે વ્યક્ત થાય છે માટે કૂતરાના વાર રંગ કેવો થયો બ્લેક થયો સમજી ગયા અહીંયા પણ કેપિટલ આઈ નથી જ્યાં જ્યાં બ્લેક છે ત્યાં ત્યાં બધી જગ્યાએ કેપિટલ આઈ નથી અને જ્યાં જ્યાં સફેદ છે ત્યાં બધામાં કેપિટલ આઈ છે હું શું કહેવા માંગુ સમજ્યા બરાબર એવી રીતે બદામીમાં પણ તમે જોઈ શકો છો કેપિટલ બી પણ નથી કેપિટલ આઈ પણ નથી માટે બદામી થશે કે સ્મોલ બી સ્મોલ બી અને સ્મોલ આઈ સ્મોલ આઈ બંને પ્રચ્છ છે પણ સ્મોલ બી જે છે ને એ બદામી રંગ માટે જવાબદાર છે અને સ્મોલ આઈ તો કશું કરતું જ નહીં એટલે બદામી રંગનો વાર થવાના છે બરાબર સમજી ગયા ને બસ તો આના શું કહેવાતો છે એપિસ્ટેટિક જનીન તરીકે ઓળખાય એવું એક જનીન એવું એક જનીન કે જે બીજા જનીનને શું કરશે અટકાવશે એની પ્રભાવિતા જે હશે એને અટકાવશે એને વ્યક્ત નહીં થવા દે તેને પ્રભાવી એપિસ્ટિટિસ કહેવાય બરાબર આવું પ્રછન્ડ નું પણ આપણે ભણીશું મને પાછળ હજુ ભણીશું બરાબર પહેલાં પ્રભાવીની વાત કરી લીધી આપણે સમજી ગયા બરાબર ભૂખા બોલાવી દેવું બરાબર હવે એક બીજું તમને ઉદાહરણ આપીશું જો યાદ રાખજો એમસીક્યુ મોસ્ટ હેપી બનશે 12 જેમ ત્રણ જેમ એક બનશે 12 જેમ ત્રણ જેમ એક બનશે કોની વાત કરીએ આપણે આ આ વાત કરી છે પ્રભાવી ની વાત કરેલી છે કે જેનું બંધારણ ઓલવેઝ બાર જેમ ત્રણ જેમ એક આવશે આનો મતલબ એવો થાય બારમાંથી નવ જેમ ત્રણ પ્રભાવિત છે નવ જેમ ત્રણ પ્રભાવીનો મતલબ શું થાય નવ સફેદ ત્રણ કાળા મળ્યા બરાબર એના આધારે તમને કીધેલું છે માટે યાદ રાખો નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક પણ નવ જેમ ત્રણમાં માં પ્રભાવી છે એટલા માટે એટલે આપણે જવાબ ઓલવેઝ બાર જેમ ત્રણ જેમ એક જ રાખવાનો એપિસ્ટેટિક પ્રભાવી એપિસ્ટેટીસ જે હોય એની અંદર જનીનનું શું કહેવાય કેટલું પ્રમાણ આવશે તો પ્રમાણ આવશે બાર જેમ ત્રણ જેમ એક બીજું ઉદાહરણ આપ્યું છે મરઘામાં પીછાનો રંગ મરઘામાં પીછાનો રંગ બરાબર પેલા આ વાંચીએ તો તરફ જલ્દી ખબર પડશે હવે તમને ખબર તો પડી ગઈ મેં સમજાવ્યો એટલે મરઘામાં પીછાના રંગનું લક્ષણ દ્રષ્ટાંત છે નામ જાતિ જે લેંગ હોલ જાતિના મરઘામાં સફેદ રંગના પીછા ધરાવતી જાતિનું જનીન બંધારણ છે કેપિટલ આઈ કેપિટલ આય કેપિટલ સી કેપિટલ સી અહીંયા કેપિટલ સી શાના માટે જવાબદાર છે કાળા રંગ માટે જવાબદાર છે તો પછી કાળા રંગ કેમ ના થયો કારણ કે કેપિટલ આઈ છે જુઓ અને કેપિટલ આઈ કયું છે એપિસ્ટેટિક જનીન છે પ્રભાવી એપિસ્ટેટિક જનીન છે બરાબર પરંતુ કેપિટલ આઈ એ જનીન જનીનની હાજરીમાં તે વ્યક્ત થતો નથી કોની હાજરીમાં કેપિટલ સી વ્યક્ત થતો નથી કેપિટલ આઈની હાજરીમાં તો કેપિટલ આઈ કેવું થયું એપિસ્ટેટિક જનીન થયું બરાબર હવે આ કેપિટલ આઈ જેની એપિસ્ટેટિક છે અને સી કેવું કહેવાય છે હાઈપોસ્ટેટિક એની સી ઉપર અસર થાય છે માટે હાઈપોસ્ટેટિક કહેવાય બીજી જાતિ જે વાયોડન જાતિના મરઘા એની અંદર પણ સફેદ રંગની જાતિના પીછા રંગ જોવા મળતા હશે જેની બંધારણ છે સ્મોલ આઈ સ્મોલ આઈ અને સ્મોલ સી સ્મોલ સી અહીંયા સ્મોલ સી ને કોઈ રંગ જ નહીં બનાવતું માટે સફેદ છે સ્મોલ આઈ તો કે લેવા દેવા જ નહીં ના પડે તો પ્રચંડ છે સ્મોલ સી પણ પ્રછન્ન છે પણ એ તો કોઈ રંગ નહીં બનાવતું માટે સફેદ રંગના પીછા જોવા મળતા હશે હવે જયારે બંને વચ્ચે સંકરણ કરાવવામાં આવશે જ્યારે એ બંને જાતિના સજીવો વચ્ચે સંકરણ કરાવીએ આપણે તમે જોવાનું લખ્યું છે કે વાયોડન્ટ જાતિના મરઘાના સફેદ રંગના પીછા ધરાવતી જાતિનું જનીન બંધારણ સ્મોલ આઈ સ્મોલ આઈ સ્મોલ સી સ્મોલ સી સ્મોલ સી જનીન રંગ સર્જી શકતું નથી માટે સફેદ પીછા જ બોલવાના છે સફેદ લેગ રંગના મરઘા અને સફેદ વાયોડન્ટના મરઘાની જ્યારે વચ્ચે સંકરણ કરવામાં આવ્યું તો ટુ સંતતિમાં બધા મરઘા સફેદ રંગવાળા મળ્યા સિમ્પલ વસ્તુ બધા સફેદવાળા મળવાના કઈ રીતે જુઓ અહીંયા હવે અહીંયા આની અંદર હું બતાવું છું જુઓ હવે આની વચ્ચે સંકરણ કરાવીએ છીએ આપણે આ સફેદ છે આ પણ સફેદ છે બરાબર હવે આમની વચ્ચે આમાંથી કેપિટલ આયા અને કેપિટલ સી બનવાના જન્યુ આમાંથી સ્મોલ આયા અને સ્મોલ સી બનવાના છે હવે આની અંદર તમે ધ્યાનથી જુઓ અહીંયા જે બંધારણ આવ્યું તો કેપિટલ આ આવી ગયો કેપિટલ આ આવ્યો એટલે કેપિટલ સી વ્યક્ત થઈ શકતું નથી માટે સફેદ બનવાનું હવે આપણે શું કર્યું છે એ બે જાતિ અલગ અલગ લીધી આપણે બરાબર તો એકમાં આમની વચ્ચે સમગ્ર તો આઈસીઆઈસી જ્યાં પણ તમને સફેદ દેખાય ને ત્યાં બધામાં કેપિટલ આઈ છે જજો પહેલાં જેવું જ છે જ્યાં કેપિટલ આયા નથી ત્યાં બ્લેક છે બ્લેક ક્યારે બનશે કે જ્યારે કેપિટલ સી હશે તો હો આ બધામાં કેપિટલ સી હાજર છે બરાબર દેખાઈ ગયું અહીંયા કેપિટલ આઈ પણ નથી કેપિટલ સી પણ નથી માટે સફેદ થયું છે અહીંયા બધા સફેદ થવાનું કારણ શું હતું કેપિટલ આય છે એટલા માટે સફેદ થાય છે તો આ બધા એપિસ્ટેટિક જનીનના શું હતા ઉદાહરણ હતા અને એનો છે ચાર્ટ આનો સ્ક્રીનશોટ પાડી દેવાનો સરસ મજાનો આનો પણ પાડી દેજો અને લખી નાખજો બરાબર ઘાતક જનીનનો પછી આપણે એપિસ્ટેટિક જનીનનો આ એનો ચાર્ટ છે

કેપિટલ સી કેપિટલ પી કેપિટલ પી હાજર હશે તો જ એ કેવા બનતા હશે સફેદ બનવાના છે બરાબર અને જ્યારે બંને સ્મોલ હશે ત્યારે કેવા બનવાના હશે એ લોકો રંગહીન બનવાના છે બરાબર હું શું કહેવા માગું છું તમે જોઈ લેજો તો તમને ખબર તો પડી જ ગઈ હશે મતલબ શું કહેવા માગું છું અહીંયા પૂરક જનિન કોના કહેવાય બંને પ્રભાવી હોય તો અને તો જ રંગીન બનશે એટલે કે કેપિટલ સી પણ હોવું જોઈએ અને કેપિટલ પી પણ હોવું જોઈએ બેમાંથી એક પણ ગેરહાજર હશે તો પ્રભાવી નહીં બને તો આ બંને બીજાના પૂરક કહેવાય એ બીજા વગર ચાલશે નહીં એમને એમ કેપિટલ સી છે એ રંગીન માટે જવાબદાર છે કેપિટલ પી છે એ પણ રંગીન માટે જવાબદાર છે તમને ચોખ્ખું લખેલું છે કે બંને રંગ માટે જવાબદાર છે પણ બંને બીજાના પૂરક છે પૂરક એટલે ચાલે ને એકબીજા વગર બંને બંને હાજર જ જોઈએ તો જ શું થશે રંગીન બનશે બેમાંથી એક કેપિટલ હશે ખાલી કેપિટલ સી હોય અને કેપિટલ પી નહીં હોય તો ભાઈ રંગીન નહીં બને હું એમ કહેવા માગું છું તો પૂરકનો મતલબ આવો થશે બરાબર ચાલો આપણે જોઈએ એની અંદર ચાર્ટ તો વધારે કહો પડશે તો જુઓ રંગીન થવા માટેની એ શરત આપેલી છે અહીંયા રંગીન છે હવે આ બંનેમાં તમે એ રંગીન થયા મતલબ કે કેપિટલ સી અને કેપિટલ પી બંને આવેલા જોઈ લો માટે રંગીન થાય છે હવે નીચે તમે આપણે વાત કરીએ કે આ રીતે જન્યુ બનાવે એફ ટુ ની અંદર તો એફ ટુની કે કેવી બનવાની છે તો ધ્યાનથી જો જે પણ રંગીન દેખાશે ને ત્યાં બંને કેપિટલ સી અને કેપિટલ પી આવેલા હશે હોદી કાઢો બધામાં આ બધા રંગીન છે તો બધામાં કેપિટલ સી કેપિટલ પી દેખાયા જ છે તમને જોઈ લો હવે અહીંયા રંગહીન આવ્યું હે ને રંગહીન આવ્યું ને તો તમે જો કેપિટલ સી છે પણ કેપિટલ પી નથી કેપિટલ પી પણ હોવો જોઈએ કેપિટલ સી પણ હોવો જોઈએ તો જ રંગીન થાત પહેલા તો કેપિટલ સી એટલું જ છે કેપિટલ પી નથી માટે રંગહીન થયું હોય ને ભલે કેપિટલ સી પ્રભાવી હોય છતાં પણ તે વ્યક્ત ના થઈ શક્યું કેમ એનો મિત્ર નહોતો ને કેપિટલ પી હોત તો સો ટકા મારા માટે ભેગાથી રંગીન બનાવી દે સમજી ગયા હું શું કહેવા માંગુ છું અહીંયા પણ તમે જુઓ કેપિટલ પી છે ખાલી કેપિટલ સી નથી બાકી જેટલા પણ રંગીન છે બધામાં સી અને પી બંને હાજર છે હું શું કહેવા માંગુ છું સમજ્યા તો આને એકબીજાના કહેવા કેવાતા હશે પૂરક કેવું બંધારણ હશે નવ જેમ સાત આ તમારે મોઢે કરવાનું છે આ બધું પ્રમાણ બધાનું પ્રમાણ મોઢે કરી નાખવાનું બરાબર બધાનું પ્રમાણ હન્ડ્રેડ પર્સેન્ટ એપિસ્ટેટિક જર્નીનું પ્રમાણ બાર જેમ ત્રણ જેમ એક આવશે પૂરવજર્નીનું પ્રમાણ આવશે નવ જેમ સાત બરાબર અને બીજા એક છે ડુપ્લિકેટ જર્નીનો જે નીચે દેખાય છે એનું પ્રમાણ છે પંદર આ લખી લેજો પંદર જેમ એક વિષમજાત જનીનની બે જોડ એક લક્ષણ માટે જરૂરી છે ચોખ્ખું લખ્યું છે કે વિષમજાત જનીનની બે જોડ લક્ષણ માટે જરૂરી છે જો તેમાંની એક જનીન પ્રભાવી હોય તો આ લક્ષણને અભિવ્યક્ત કરે છે આ પ્રકારના જનીન ડુપ્લિકેટ જનીનો કહે છે હવે ધ્યાનથી જો આ જેવું છે પૂરક જેવું છે કેપિટલ ટી કેપિટલ ડી ત્રિકોણકાર માટે જવાબદાર છે જ્યારે કેપિટલ ના હોય અહીંયા તો જ લંબાયેલા બનવાના છે બરાબર લક્ષણની અંદર હવે જેટલી પણ જગ્યાએ લંબાયેલા તમને દેખાઈ રહ્યા છે ચલો અહીં જુઓ આ આ ત્રિકોણાકાર બને છે તો ખાલી કેપિટલ ટી છે કેપિટલ ડી ક્યાં છે નથી ને છતાં પણ આકાર બન્યો ને તો કેપિટલ ડી જે છે ને કેપિટલ ટી છે ને કેપિટલ ડીનો ડુપ્લિકેટ જમીન છે ગમે તે એક હશે તો પણ હાજર થઈ જશે પૂરકમાં કેવું હતું બંને સાથે જોઈએ ત્યારે ડુપ્લિકેટમાં કેવું છે ગમે તે એક હોય તો પણ ચાલી જશે ગમે તે એક હશે તો પણ ચાલી જશે હા બંને ગેરહાજર હશે તો જ લંબાયેલા બનશે નહીં તો બધા ત્રિકોણ આકાર છે જોઈ લો સોળમાંથી પંદર તો ત્રિકોણ આકાર બન્યા છે એ કે કાં તો કેપિટલ ટી હોવો જોઈએ કાં તો કેપિટલ ડી હોવો જોઈએ ગમે તે એક હાજર હોવો જોઈએ તો આકાર હંડ્રેડ પર્સન્ટ બનશે બરાબર ઓકે તો આ હતા ડુપ્લિકેટ જમીન પૂરક કરતાં સેટ અલગ પૂરકમાં કેવું હતું બંને હાજર જોઈએ અને આમાં ગમે તે એક હાજર હોય તો પણ કામ ચાલી જશે તો આ હતા બધા પ્રમાણો બરાબર તો વિડીયો ખાસો લાંબો થઈ ગયો છે બરાબર તો ટુમાં આટલું બધું તમે આ આથી વ્યવસ્થિત મોઢે કરજો આના સ્ક્રીનશોટ પાડી દેજો બરાબર અને પછી લખી નાખજો તમારા નોટની અંદર આ બધું બહુ મહત્ત્વની વસ્તુ છે આપણે નવા વિડીયોમાં નહીં વાત કરીશું તો ત્રિકોણ આકાર જણીની વાત કરીને તો તમને કહી દઉં કે ફળનો જે જે આકાર આકાર એ ફળના માટે આ જવાબદાર છે એક વનસ્પતિ વનસ્પતિ છે છે દ્વિદળી બરાબર એક જણીની પ્રભાવી હોય તો ફળ કેવું બનવાનું છે ત્રિકોણ આકાર બનવાનું છે અને એક પણ જણી પ્રભાવી ના હોય તો જ ફળ કેવા બનવા બનવાના લાંબા હશે એમ લંબાયેલા હશે સમજી ગયા ને તો આ કેપ્સિલાના માટે જવાબદાર ઘણા લોકો પ્રશ્ન થાય કે ત્રિકોણ આકાર કોના માટે ફળ માટે ફળના આકાર માટે ઓકે મિત્રો તો નેક્સ્ટ ટાઈમ વધારે ભણીશું ત્યાં સુધી આવજો બાય જય સ્વામિનારાયણ